શીખી ગયા. હવે આજે આપણે આ ચાલી ગયેલા દરેક યુનિટ્સ અને પ્રૂવ્સ ને રિવાઇઝ કરવાના છીએ, એટલે કે તેનું થોડું રિવિઝન કરવાના છીએ. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ. એક્સરસાઇઝ 1. રાઇટ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ આર ટ્રુ ઓર ફોલ્સ. નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે લખો. ફર્સ્ટ, શિવ ડ્રાઈવ્સ ધ કાર. શિવ કાર ચલાવે છે. ફ્રેન્ડ્સ, યાદ કરો યુનિટ નંબર 3ની મેઇન સ્ટોરી શંકર ઓફ શિવ, જેમાં શિવ વસાવડા એક સાયન્ટિસ્ટ છે, જ્યારે શંકર એ કોઈ વ્યક્તિ નથી પરંતુ શું છે, એક રોબોટ છે. તો અહીં આપણો આન્સર આવશે ફોલ્સ, કારણ કે ગાડી કોણ ચલાવે છે, શંકર ચલાવે છે. ઓકે, નેક્સ્ટ, શંકર ઇઝ અ સાયન્ટિસ્ટ. શંકર સાયન્ટિસ્ટ છે. ચલો આન્સર શું આવે, ફોલ્સ, કારણ કે સાયન્ટિસ્ટ મિસ્ટર શિવ છે, જ્યારે આપણા સ્ટેટમેન્ટમાં શું આપેલું છે, શંકર, એટલે આપણો આન્સર આવશે ફોલ્સ. નેક્સ્ટ, શંકર કેન પ્રોવાઈડ એની ઇન્ફોર્મેશન. શંકર કોઈ પણ માહિતી પૂરી પાડી શકે છે. આન્સર આવશે ટ્રુ, કારણ કે શંકર તો રોબોટ છે, એટલે રોબોટ પાસેથી બધી જ ઇન્ફોર્મેશન આપણે લઈ શકીએ છીએ. બરાબર છે. નેક્સ્ટ, શંકર મેક્સ બ્રેકફાસ્ટ. શંકર સવારનો નાસ્તો બનાવે છે. એમાં પણ આન્સર શું આવશે, આન્સર આવશે ટ્રુ. નેક્સ્ટ, શંકર ગોઝ ટુ બેડ અરાઉન્ડ 11 o'clock. શંકર લગભગ 11 વાગ્યે સૂઈ જાય છે. ચલો શું આવશે આન્સર, આન્સર આવશે ફોલ્સ, કારણ કે શંકર એ તો એક રોબોટ છે, તેથી તેને સુવાની ખાવાની પીવાની કોઈ જ જરૂરિયાત નથી. બરાબર છે, એટલે આપણો આન્સર આવશે ફોલ્સ. નેક્સ્ટ, શિવ લાઇક્સ મ્યુઝિક. શિવને મ્યુઝિક ગમે છે. શું આવે આન્સર, આન્સર આવશે ટ્રુ. નેક્સ્ટ, શંકર ઇઝ અ ગુડ ડ્રાઈવર. શંકર એક સારો ડ્રાઈવર છે. શંકર ગાડી ચલાવે છે ને, એટલે આન્સર આવશે ટ્રુ. નેક્સ્ટ, શંકર હેલ્પ્સ શિવ ઇન ધ લેબોરેટરી. શંકર લેબોરેટરીમાં શિવને હેલ્પ કરે છે, એનો પણ આન્સર આવશે ટ્રુ. નેક્સ્ટ, શંકર ઇઝ અ ગુડ કુક. શંકર એક સારો રસોઈયો છે. શંકર રસોઈ બનાવે છે ને, એટલે આનો આન્સર પણ આવશે ટ્રુ. નેક્સ્ટ, શિવ એન્ડ શંકર યુઝ્યુઅલી પ્લે ફૂટબોલ. ચાલો આનો શું આન્સર આવશે, યાદ કરો શિવ અને શંકર મોટા ભાગે કઈ રમત રમે છે, આન્સર આવે ચેસ, એટલે કે અહીં આપેલું સ્ટેટમેન્ટ ફોલ્સ છે. ઓકે, નેક્સ્ટ, શંકર હેઝ અ બિગ મસ્ટાશ. શંકરને મોટી મૂછ છે. બોલો શું આવશે આન્સર, આન્સર આવશે ફોલ્સ, કારણ કે મસ્ટાશ એટલે કે મૂછ શંકરને નથી, એ તો શિવને છે. બરાબર છે. નેક્સ્ટ, શિવ ચેક્સ ઇમેઇલ્સ આફ્ટર લંચ. શિવ બપોરે જમ્યા પછી પોતાના ઇમેઇલ્સ ચેક કરે છે. આ સ્ટેટમેન્ટ પણ રોંગ છે. શિવ પોતાના ઇમેઇલ્સ બપોરે જમ્યા પછી નહીં, પરંતુ રાત્રે જમ્યા પછી, એટલે કે આફ્ટર ડિનર ચેક કરે છે. બરાબર છે, એટલે આપણો આન્સર આવશે ફોલ્સ. નેક્સ્ટ, શિવ પ્રેક્ટિસિસ યોગા. શિવ યોગા કરે છે. આન્સર આવશે ટ્રુ. નેક્સ્ટ, શિવ ડઝ નોટ નીડ સ્લીપ. શિવને સુવાની જરૂર નથી. શું આવે આન્સર, આન્સર આવશે ફોલ્સ, કારણ કે સુવાની જરૂર તો રોબોટને ના પડે, માણસને તો પડે ને, શિવ એ માણસ છે એટલે એને સુવાની જરૂર છે, એટલે આપણું આન્સર આવશે ફોલ્સ.
नेक्स्ट शिव इज अ रोबोट. बोलो आंसर शू आवे. फॉल्स. कारण के रोबोट शिव नहीं परंतु शंकर छे. एंड लास्ट शिव इज अ यूनिक क्रिकेटर. शिव एक यूनिक क्रिकेटर छे. आ स्टेटमेंट पर रॉन्ग छे. केम के यूनिक क्रिकेटर तो शंकर छे. कारण के आपणे जोई लियो ने स्टोरी में कि शंकर एक साथ बॉलिंग पण करे छे अने फील्डिंग पण करे छे अने तेज साथे तेज समये ते विकेट कीपर पण बने छे. आम यूनिक क्रिकेटर शंकर गणाय छे. એટલે આપણો આન્સર આવશે ફોલ્સ. ઓકે, હવે આપણે જોઈશું નેક્સ્ટ એક્સરસાઇઝ, એક્સરસાઇઝ નંબર 2. ફિલ ઇન ધ બ્લેન્ક્સ સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યાઓ પૂરો. ફર્સ્ટ, ધ ટર્મિનસ ફોર ઇસ્ટ વેસ્ટ કોરિડોર વિલ બી ડેશ. ફ્રેન્ડ્સ, યાદ કરો યુનિટ નંબર 2ની મેઇન સ્ટોરી, જેમાં આપણે અમદાવાદના મેટ્રો ટ્રેન પ્રોજેક્ટની વાત કરેલી હતી. તો તેમાં ઇસ્ટ વેસ્ટ કોરિડોર એટલે કે પૂર્વ પશ્ચિમ કોરિડોર, કે જે કાલુપુરથી સ્ટાર્ટ થાય છે અને તેનું છેલ્લું સ્ટેશન હતું થલતેજ ક્રોસિંગ, અને આ જ તેનું ટર્મિનસ ગણાય છે. બરાબર છે? તો આપણો આન્સર આવશે થલતેજ ક્રોસિંગ. નેક્સ્ટ, ટ્રાવેલર્સ વિલ ટ્રાવેલ ઇન મેગા ટ્રેન્સ વિથ અ ડેશ ટિકિટ ઓર સ્માર્ટ કાર્ડ. આપણે જોયેલું ને કે મેટ્રો ટ્રેનમાં કોઈ ટિકિટની જરૂર નથી. ત્યાં સ્ટેશનમાં અંદર જવા માટે કે બહાર નીકળવા માટે સ્માર્ટ કાર્ડ સ્વાઇપ કરવું પડશે. બરાબર છે? એટલે આપણો આન્સર આવશે સ્માર્ટ કાર્ડ. નેક્સ્ટ, મોસ્ટ ઓફ ધ મેટ્રો ટ્રેન્સ વિલ રન ઓન ડેશ રૂટ, બ્રેકેટમાં છે અંડરગ્રાઉન્ડ ઓર એલિવેટેડ. આન્સર આવશે એલિવેટેડ રૂટ, એટલે કે ઊંચો કરેલો રૂટ. મોટા ભાગના મેટ્રો રૂટ ક્યાં તો થાંભલા પર હોય અથવા તો ઓવરબ્રિજ પર હશે. બરાબર છે? અને જેને આપણે કહીએ છીએ એલિવેટેડ રૂટ. નેક્સ્ટ, ધ મેગા ટ્રેન્સ વિલ રન વિધાઉટ ડેશ ડ્રાઈવર્સ ઓર ગાર્ડ્સ. આન્સર આવશે ડ્રાઈવર્સ. નેક્સ્ટ, ધ મેક્સિમમ સ્પીડ ઓફ ધ ટ્રેન વિલ બી ડેશ. ચલો, મેટ્રો ટ્રેનની મેક્સિમમ સ્પીડ કેટલી હશે? આન્સર આવશે 110 કિલોમીટર પર અવર. નેક્સ્ટ, ધ ડેશ કોરિડોર વિલ કનેક્ટ ટુ પાર્ટ્સ ઓફ અહેમદાબાદ. કયો કોરિડોર અમદાવાદના બે ભાગને જોડે છે, નોર્થ સાઉથ કે ઇસ્ટ વેસ્ટ? આન્સર આવશે ઇસ્ટ વેસ્ટ. નેક્સ્ટ, ઓલ મેટ્રો કાર્સ વિલ બી ડેશ. દરેક મેટ્રોના ડબ્બા કેવા હશે, લાઇટેડ ઓર એર કન્ડિશન્ડ? આન્સર આવશે એર કન્ડિશન્ડ. એન્ડ લાસ્ટ, ડેશ ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત. ગુજરાતનું કેપિટલ શું છે, કયું છે? આન્સર આવશે ગાંધીનગર. હવે આપણે જોઈશું નેક્સ્ટ એક્સરસાઇઝ, એક્સરસાઇઝ નંબર 3. વેર ડુ યુ હિયર ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ. નીચે આપેલા વાક્યો તમે ક્યાં સાંભળો છો? રાઇટ ધ પ્લેસીસ ગીવન ઇન ધ બ્રાકેટ્સ. કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી તે સ્થળોના નામ લખો. ફર્સ્ટ, વોટ ઇઝ યોર અકાઉન્ટ નંબર. તમારો અકાઉન્ટ નંબર શું છે? ચાલો, આવું વાક્ય આપણે ક્યાં સાંભળી શકીએ છીએ? બેંકમાં. તો આપણો આન્સર આવશે બેંક. નેક્સ્ટ, ધ ગુજરાત એક્સપ્રેસ વિલ અરાઈવ ઓન પ્લેટફોર્મ નંબર 4. ગુજરાત એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર 4 પર આવશે. ચાલો, આવું વાક્ય આપણે ક્યાં સાંભળી શકીએ છીએ? આન્સર આવે રેલવે સ્ટેશન. નેક્સ્ટ, પ્લીઝ કોલ ધ ડૉક્ટર સૂન. પ્લીઝ ઝડપથી ડૉક્ટરને કોલ કરો. આવું વાક્ય આપણે સાંભળી શકીએ છીએ હોસ્પિટલમાં. નેક્સ્ટ,
કેન આઈ હેવ રૂપીઝ ટુ સ્ટેમ્પ્સ? શું મને 2 રૂપિયાનો સ્ટેમ્પ્સ મળશે? આવું આપણે પોસ્ટ ઓફિસમાં સાંભળી શકીએ છીએ, એટલે આન્સર આવશે પોસ્ટ ઓફિસ. નેક્સ્ટ, આઈ વિલ ગીવ યુ સમ મેડિસિન્સ, હું તમને થોડી દવાઓ આપીશ. અહીં આપણો આન્સર આવશે હોસ્પિટલ. નેક્સ્ટ, હાઉ કેન આઈ ઓપન એન અકાઉન્ટ હેર, હું અહીં અકાઉન્ટ કેવી રીતે ખોલાવી શકું? આન્સર આવશે બેંક. નેક્સ્ટ, ડુ યુ હેવ અ ડ્રાઇવિંગ લાયસન્સ, શું તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ છે? આપણો આન્સર આવશે પોલીસ સ્ટેશન. નેક્સ્ટ, ફ્રોમ વિચ પ્લેટફોર્મ વિલ ધ બસ ટુ ઉના લીવ, ઉના જવાની બસ કયા પ્લેટફોર્મ પર આવશે? આન્સર આવે બસ સ્ટોપ. નેક્સ્ટ, પ્લીઝ ડુ નોટ ગો નિયર ધ કેજીસ, કેજીસ એટલે કે પાંજરા, પ્લીઝ પાંજરાની નજીક જશો નહીં. ચાલો, આવા પાંજરા ક્યાં હોઈ શકે? પ્રાણી સંગ્રહાલયમાં, એટલે આપણો આન્સર આવશે ઝૂ. નેક્સ્ટ, હાઉ મચ ફોર 1 ડઝન બનાનાઝ, 1 ડઝન બનાનાનું શું છે? આવું તો આપણે માર્કેટ સિવાય કશે સાંભળવા મળે જ નહીં, બરાબર છે? એટલે આન્સર આવશે માર્કેટ. નેક્સ્ટ, પ્લીઝ ડુ નોટ પ્લક ફ્લાવર્સ, પ્લક એટલે કે તોડવું, ચોંટવું, પ્લીઝ ફૂલોને તોડશો નહીં. આન્સર આવશે ગાર્ડન. એન્ડ લાસ્ટ, ફ્લાઇટ IC 246 ઇઝ ડિલેડ બાય 1 અવર, ફ્લાઇટ IC 246 એક કલાક મોડી થશે. ચાલો, આવું ક્યાં સાંભળી શકીએ આપણે? આન્સર આવે એરપોર્ટ. નેક્સ્ટ એક્સરસાઇઝ, એક્સરસાઇઝ નંબર 4, ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રાકેટ્સ, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યાઓ પૂરો. ફ્રેન્ડ્સ, અહીં સ્ક્રીન પર તમે કેટલીક બ્લેન્ક્સ જોઈ શકો છો. આ બ્લેન્ક્સ ફિલઅપ કરવા માટે તમારે ઓલવેઝ, નેવર અને સમટાઈમ્સ આ 3માંથી પ્રોપર વર્ડ લખવાનો છે. એકવાર તેના મીનિંગ યાદ કરી લઈએ. ઓલવેઝ એટલે હંમેશા, નેવર એટલે કદી નહીં, ક્યારેય નહીં, અને સમટાઈમ્સ એટલે કે કોઈક વાર, ક્યારેક. આ દરેકનો ઉપયોગ આપણે યુનિટ નંબર 3માં ઓલરેડી શીખી જ ગયા છીએ. ઓકે, તો ચાલો સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ, અ હેન ડેશ ડેશ બર્ડ ટુ યંગ વન્સ, ઇટ ડેશ ડેશ એક્સ. હવે અહીં તો ઘણી બધી બ્લેન્ક્સ આપેલી છે અને સાથે તમે બ્રેકેટ્સ પણ જોઈ શકો છો, તો પહેલાં આન્સર નોટ ડાઉન કરી લઈએ. ફર્સ્ટ બ્લેન્કમાં આવશે નેવર, સેકન્ડ બ્લેન્ક્સમાં આવશે ગીવ્સ, થર્ડ બ્લેન્ક્સમાં આવશે ઓલવેઝ, એન્ડ લાસ્ટમાં આવશે લેઝ. આ આન્સર લખતા તેનું ગુજરાતી થાય છે મરઘી ક્યારેય પણ બચ્ચાને જન્મ આપતી નથી, યંગ વન્સ એટલે કે બચ્ચું, તે હંમેશા ઈંડા મૂકે છે, લેઝ એટલે કે મૂકે છે. હવે અહીં ફર્સ્ટ બ્લેન્કમાં નેવર એટલે ક્યારેય નહીં, અને થર્ડ બ્લેન્કમાં ઓલવેઝ એટલે કે હંમેશા ઈંડા મૂકે છે, એ બે તો તમને સમજ પડી ગઈ. પણ આપણે સેકન્ડ બ્લેન્ક્સમાં લખ્યું છે ગીવ્સ, તો એ કેવી રીતના આવ્યું? તો એના માટે તમારે યાદ કરવાનું છે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ઓકે, તેનો એક ઉપયોગ આપણે જોયું હતું કે સનાતન સત્ય હોય તેવી બાબતો દર્શાવવા માટે. હવે મરઘી ઈંડા મૂકે છે, તે બચ્ચાને જન્મ આપતી નથી, એ સનાતન સત્ય હકીકત થઈ ને, બરાબર છે? એટલે અહીં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ યુઝ કરવાનો છે. હવે વાક્યની શરૂઆત જુઓ, અ હેન આપેલું છે. અ હેન એટલે કે એક મરઘી, એક વચન થયું, ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે મુખ્ય ક્રિયાપદને અંતે આપણે SKES પ્રત્યય લગાવીએ છીએ. એટલે અહીં ગીવની પાછળ પણ S પ્રત્યય લાગ્યો છે અને લેની પાછળ પણ S પ્રત્યય લાગ્યો છે. ઓકે,
તો આ જ રીતે આપણે બધી બ્લેન્ક્સ જોઈશું. સેકન્ડ, ધ સન ડેશ ડેશ ઇન ધ ઈસ્ટ. ઈસ્ટ એટલે કે પૂર્વ. સૂર્ય હંમેશા પૂર્વમાં ઉગે છે. તો ફર્સ્ટ બ્લેન્કમાં આવશે ઓલવેઝ, સેકન્ડમાં આવશે રાઇઝિસ. નેક્સ્ટ, ધ અર્થ ડેશ ડેશ રાઉન્ડ ધ સન. પૃથ્વી હંમેશા સૂર્યની આસપાસ ફરે છે. ફર્સ્ટમાં આવશે ઓલવેઝ, સેકન્ડમાં આવશે ગોઝ. નેક્સ્ટ, અ ટર્ટલ ડેશ ઇન વોટર બટ ડેશ ઇટ ઇઝ સીન ઓન લેન્ડ ઓલ્સો. કાચબો પાણીમાં રહે છે પરંતુ કેટલીક વાર તે જમીન પર પણ દેખાય છે. એટલે ફર્સ્ટ બ્લેન્કમાં આવશે લીવ્સ, સેકન્ડમાં આવશે સમટાઈમ્સ એટલે કે કેટલીક વાર. એન્ડ લાસ્ટ, ધ સન ડેશ ડેશ ઇન ધ વેસ્ટ. વેસ્ટ એટલે કે પશ્ચિમ. સૂર્ય હંમેશા પશ્ચિમમાં આથમે છે. ફર્સ્ટ બ્લેન્કમાં આવશે ઓલવેઝ, સેકન્ડમાં આવશે સેટ્સ. ઓકે ફ્રેન્ડ્સ, આજે આટલું રિવિઝન કર્યા પછી આપણે અત્યાર સુધી જેટલા યુનિટ્સ અને પ્રૂવ શીખી ગયા તેના મેઇન મેઇન ટોપિક તમને યાદ આવી ગયા હશે, સાચું ને? હવે આજનું હોમવર્ક નોંધી લો. હોમવર્ક, રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. આપેલો પેરેગ્રાફ વાંચો અને પ્રશ્નોના જવાબ લખો.